નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષયની બોર્ડ એમાં આપણે પુનરાવર્તન પાઠ પહેલો એના પ્રશ્ન નંબર છે, પ્રશ્ન છે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્વના પાસાઓ. માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રમાં સમાવિષ્ટ મહત્વના પાસાઓ માનવ ભૂગોળ છે તેના અભ્યાસના ક્ષેત્ર છે તેમાં કયા કયા પાસાઓ છે તેનો સમાવેશ થાય છે તે આપણે પ્રશ્ન સમજીશું. તો કે માનવીની ઉત્પત્તિ છે તે તેની પ્રજાઓ, તેનું વિતરણ અને પૃથ્વી પર માનવ પ્રજાતિનું સ્થાયી કરવું. માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાઓનું, તેનું વિતરણ અને પૃથ્વી પર માનવ પ્રજાતિનું છે તેનું સ્થાયી કરવું. માનવ વસ્તીનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કરે અને સ્થાયી કરે એટલે ક્યાં ને ક્યાં વસવાટ કરે તેને સ્થાયીકરણ કરવામાં આવે છે. માનવીની પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ, માનવીની કેટલી પ્રવૃત્તિ, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ ભૂમિ સ્વરૂપોમાં જોઈએ તો વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનીજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેની સાથેનું સમાયોજન. આ જે ભૂમિ સ્વરૂપો છે તેની માં વાતાવરણ સાથે, જમીન સાથે, વનસ્પતિ સાથે, જલાવરણ એટલે કે પાણી, ખનીજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તે સાથેનું સમાયોજન છે. માનવ સંભવવાદ
કોઈ પણ